નમસ્કાર આપણો ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે भारत माता मंदिर सेक्टर 7 गांधीनगर में दिनांक 13 नवंबर दोपहर में 12 बजे जनसंख्या समाधान फाउंडेशन नई दिल्ली की ओर से गुजरात प्रदेश के उपलक्ष्य में ध्वजवंदन कार्यक्रम आयोजित किया गया था। इस कार्यक्रम में दीप ज्योति रीटा बहन पटेल मेयर डॉक्टर गुलाबचंद पटेल अध्यक्ष महात्मा गांधी साहित्य मंच गांधीनगर श्री विनोद भाई उदेचा सुरेश भाई पटेल कांति भाई पटेल एडवोकेट द्वारा किया गया था। इस कार्यक्रम में भी महेंद्र भाई पटेल पूर्व प्रमुख भारतीय जनता पार्टी उपस्थित थे। उन्होंने अपनी बात रखी थी। इस कार्यक्रम में मेयर रीटा बहन पटेल ने अपना भाषण विषय पर दिया गया था। संपादक डॉक्टर गुलाबचंद पटेल अध्यक्ष महात्मा गांधी साहित्य मंच और डॉक्टर भावना सवालिया सह संपादक द्वारा तैयार की गई पुस्तक जनसंख्या का विमोचन आदरणीय मेयर रीटा बहन पटेल के कर कमलों से किया गया था। इसमें विनोद भाई उदेचा अध्यक्ष गुजरात प्रदेश ने सहयोग किया था। विनोद भाई उदेचा ने जनसंख्या समाधान फाउंडेशन गांधीनगर में अपना भाषण देते हुए कहा था कि जनसंख्या विषय पर अपनी बात रखी थी। इस कार्यक्रम में जनसंख्या समाधान फाउंडेशन के पद अधिकारियों को संकल्प डॉक्टर गुलाबचंद पटेल अध्यक्ष महात्मा गांधी साहित्य सेवा मंच गांधीनगर ने दिलाया था। अंत में राष्ट्रगीत जन गण मन प्रस्तुत किया गया और कार्यक्रम पूर्ण घोषित किया गया था। पटेल जनसंख्या समाधान विषय पर एमने पुस्तिका लखी छे तो रीटाबेन मेयरश्रीने हाथे विमोचन करावानुं छे तो मेयरश्री रीटाबेन सुरेशभाई गुलाबभाई शक्तिसिंहजी अने अध्यक्ष श्री विनोदभाई ने पण विनंती करीश के साथे रही अने पुस्तकनुं विमोचन करशे। आरी आरी। ભારત માતા કી જય બે હાથ ઉપર કરીને જયઘોષ બોલાવીશું ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ પાર્ટીનું સિમ્બોલ રાખ્યું મધુર સ્પંદન મારા શરીરમાં થયું મધુર સ્પંદન ભારત માતાને મારા વંદન ભારત માતાને મારા વંદન મિત્રો આજે જનસંખ્યા સમાધાનની જે કાર્યક્રમ છે એ મેયર સાહેબ અહીં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું। એમણે પુસ્તકનું વિમોચન કર્યું એ બદલ વિનોદભાઈનું મેયર સાહેબનું અને તમામ અહીંયા ઉપસ્થિત પદાધિકારીઓનો હું આભાર પ્રગટ કરું છું। હવે આપણે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના જે પદાધિકારીઓ છે તે અને અન્ય બી પ્રતિજ્ઞા લેશે હું બોલું એમાં તમારે તમારું નામ બોલવાનું હું પુત્ર શ્રી ખાલી જગ્યા નિવાસી ખાલી જગ્યા તમારે પોતાનું બોલવાનું આપણે શરૂ કરીશું પ્રતિજ્ઞા મેં શ્રી ખાલી જગ્યા નિવાસી કાંતિભાઈ પ્રાતઃ સ્મરણ ભારત માતા કો ભારત માતા કો સાક્ષી માનકર સાક્ષી માનકર તથા અપને તથા અપને પૂર્વજો કા સ્મરણ કર પૂર્વજો કા સ્મરણ કર પરમ પવિત્ર પરમ પવિત્ર રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ તિરંગે કે સાનિધ્ય મે તિરંગે કે સાનિધ્ય મે શપથ લેતા હું શપથ લેતા હું કે ભારત કી સંસ્કૃતિ ભારત કી સંસ્કૃતિ ગૌરવ વ સમાન સન્માન ગૌરવ વ સન્માન કા સંરક્ષણ કર સંરક્ષણ કર ભારત રાષ્ટ્ર કી ભારત રાષ્ટ્ર કી સર્વાંગીણ ઉન્નતિ સર્વાંગીણ ઉન્નતિ ઓર જનસંખ્યા નિયંત્રણ ઓર જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનવાને કે ઉદ્દેશ્ય છે કાનૂન બનવાને કે ઉદ્દેશ્ય છે મેં જનસંખ્યા સમાધાન મેં જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન કા ફાઉન્ડેશન કા સ્વપ્રેરણા સે સ્વપ્રેરણા સે સદસ્ય બના હું સદસ્ય બના હું સંગઠન કે સંગઠન કે સભી કાર્ય મેં પ્રમાણિકતા પ્રમાણિકતા ઓર નિસ્વાર્થ ઓર નિસ્વાર્થ બુદ્ધિ સે તથા તન મન ધન પૂર્વક પૂર્વક કરુંગા કરુંગા ઓર ઇસ પ્રતિજ્ઞા કા આ જન્મ પાલન કરુંગા આ જન્મ પાલન કરુંગા ભારત માતા કી જય જય વંદે માતરમ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ।
છે ગાંધીનગરના સર્વપ્રથમ નાગરિક અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર આદરણીય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ આપણા સૌના હૃદયસ્થ માર્ગદર્શક હંમેશા એમનું માર્ગદર્શન આપણને યાદ રહેશે એવા ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ પટેલ આપણા સૌના વડીલ લોક સાહિત્યમાં જેમનું નામ વિશ્વ લેવલે છે એવા ગુલાબભાઈ પટેલ આપણા હર હંમેશ સાથીદાર બીજો કોઈ હોદ્દાનો ઉલ્લેખ ન કરું પાર્ટીનો તો પણ ચાલે એવા વડીલ સુરેશભાઈ મારા સાથીદારો સચિવ છાયાબેન ફરાળી કાર્યકારીણી સદસ્ય નલિનીબેન સદાય એના માટે કાર્યક્રમોમાં ઉઠતીને રીતે મદદ કરતા હોય એવા આભારતીબેન વાઘેલા ધર્મેશાબેન ચૌહાણ અમારા જયંતભાઈનું નામ તો અમારે કદાચ એવી રીતે સાથીદાર તરીકે લેવું પડે એમનો પણ અમારા નીતિનભાઈ ગુણવંતભાઈ સુતરિયા કેઆઈ પટેલ સાહેબ સુરભીબેન અને તમામ મારા સાથીદારો આજે જ્યારે આ પાવન પ્રસંગે જ્યારે પ્રથમ પ્રસંગ ગાંધીનગરના ભારત માતાના મંદિરે થયા છે ત્યારે સૌને આદરપૂર્વક નમસ્કાર જૈસા કે હમ સભી કો પતા હૈ કે આજ દેશ કી આબાદી 138 કરોડ કી સંખ્યા કો પાર કર ચુકી હૈ ઓર આને વાલે કુછ હી વર્ષો મેં હમ ચીન કો ભી પીછે છોડકર આબાદી કે મામલે મેં વિશ્વ મેં નંબર 1 હોને વાલે હૈ હમ સડક પર ચલે બસ અથવા રેલ મેં સફર કરે અસ્પતાલ સ્કૂલ કોલેજ ઓર દૈનિક જીવન કી આવશ્યકતા પૂર્તિ કે કિસી કે સાર્વજનિક સ્થાન પર જાય સંખ્યા કી અધિકતમ કે કારણ સભી સ્થાનો પર ભીડ હી ભીડ દિખાઈ દે રહી હૈ જૈસે હમ દિવાળી મેં દેખ લે રહે અમદાવાદ કે બજારો મેં इतनी बड़ी आबादी के लिए स्कूल कॉलेज हॉस्पिटल रेलवे स्टेशन प्रशासनिक दफ्तर कारखाने और आवास उपलब्ध कराने में खेती व जंगलों की जमीन घट रही है फलस्वरूप भविष्य में खाने को पर्याप्त अन्न भी पैदा नहीं होगा चारों ओर भुखमरी बेरोजगारी और अपराध के कारण मारामारी के हालात होंगे अगर इस जनसंख्या विस्फोट पर जनसंख्या असंतुलन को रोका नहीं गया तो निश्चित रूप से देश में गृह युद्ध के हालात पैदा हो जाएंगे हमें यह भी समझने की आवश्यकता है कि विदेशी घुसपैठ और असंतुलित जनसंख्या से देश आंतरिक रूप से कमजोर हो रहा है इस सबका उपाय है जनसंख्या को नियंत्रित करना यह जनसंख्या समाधान फाउंडेशन ने आदरणीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहब के नाम और आदरणीय केंद्रीय गृह मंत्री श्री और अपने लोक लाडीले सांसद श्री अमित भाई शाह साहब और केंद्र सरकार शीर्ष नेतृत्व जे पी नड्डा जी भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्षों को भी हमने ये विनती दी है कि जन नियंत्रित कानून जल्द से जल्द संसद में पेश हो राज्यसभा में भी पेश हो भारी बहुमती के कारण ये पारित हो और जल्द से जल्द उसको कानून लगाना चाहिए कड़क रूप से उसका अमल करना चाहिए कि अगर दो बच्चे हैं तो ठीक है तीसरा बच्चा पैदा किया गया तो उसको रेशनिंग कार्ड आधार कार्ड और इलेक्शन कार्ड से उसको मुक्ति दिलाई जाएगी उसको कोई सरकारी लाभ नहीं और चौथा संतान जो दंपति पैदा करेगा उस पर राजद्रोह का केस लगाया जाए ऐसी कड़क कानून बना के उसकी अमलवारी करने की हमने गुजारिश की है केंद्र सरकार और आदरणीय वल्लभ धाम जी को साथियों यह हर पल याद रहे कि देश की वर्तमान और संभावित विकट परिस्थितियों से बनने के लिए महत्वपूर्ण भूमिका निभाने के जाने वाले जनसंख्या नियंत्रण कानून की मांग को लेकर जारी जनसंख्या नियंत्रण आंदोलन में अगर किसी भी प्रकार की कोताही बरती गई तो इतिहास व आने वाली पीढ़ियों किसी को भी माफ नहीं कर पाएगी काल के कपाल पर लिखने वाले ही इतिहास में युग पुरुष कहलाए जाएंगे आप सभी को पुनः नमन करता हूँ दीपावली और अन्य सनातन त्योहार युग युग तक मनाते रहे ईश्वर काम करने के संकल्प के साथ दीपावली की सबको हृदय पूर्वक हार्दिक शुभकामनाओं मैं सबको नमन के साथ देता हूँ भारत माता की वंदे मातरम जय हिंद जय जय गरवी गुजरात मैं फिर से हृदयपूर्वक आभार प्रकट करता हूँ आदरणीय मेयर श्रीमती रीताबेन केतन कुमार पटेल आदरणीय महेंद्र भाई पटेल आदरणीय सुरेश भाई पटेल आदरणीय गुलाब चंद जी पटेल और मेरे सब साथी छायाबेन नलिनीबेन भारतीबेन कनिष्काबेन जयंत भाई के आई पटेल साहब नितिन भाई और खास करके मैं ये प्रांगण में प्रणाम करके प्रकट करता हूँ आभार शक्ति सिंह जी झाला साहेब नवीन भाई और विनायक भाई गोरिया सर और केतन भाई को मैं आभार प्रथम को प्रकट करता हूँ रुचिर भाई भट्ट गांधीनगर महानगर भारतीय जनता पार्टी के अध्यक्ष आज अन्य कारण से उपस्थित नहीं रह सके इसलिए मैं उनके संदेशा अभी अभी मेरे फोन पर आया है उनका भी आभार प्रकट करता हूँ और सबको फिर से नमन के साथ भारत माता की जय तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।